અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા કોટ વિસ્તારમાં કર્ફ્યુ વધી શકે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોટ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કોટ વિસ્તારનું નિરીક્ષણ કર્યું। કોરોના સામે કેસ વધતા કોટ વિસ્તારમાં કર્ફ્યુ લંબાવાઈ શકે। અમદાવાદના કોરોના કેસ 1200 નજીક પહોંચતા આકરા પગલાં લેવાશે। રાજ્યમાં કોરોનાના 1851 કેસમાંથી 1200 માત્ર અમદાવાદના છે। હાલ અમદાવાદમાં 6 પોલીસ સ્ટેશનમાં કર્ફ્યુ લાગુ છે। અમદાવાદના આ 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15મી એપ્રિલથી કર્ફ્યુ અમદાવાદના શાહપુર, કારંજ, ખાડિયા, કાલુપુરમાં લાગુ છે। ગાયકવાડ હવેલી અને દાણી લીમડામાં પણ વિસ્તારમાં આ કર્ફ્યુ લાગેલું છે। કોટ વિસ્તારમાં કેસ હજુ પણ વધતા હોવાના કારણે કર્ફ્યુ વધી શકે છે। અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કર્ફ્યુ જે છે તે આવતીકાલે સવારે 6 વાગે પૂર્ણ થવા જઈ રહ્યું છે। ત્યારે કોટ વિસ્તારમાં સૌથી હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે કાફલા સાથે કોટ વિસ્તારમાં જે છે તે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે। કોટ વિસ્તારની અંદર કર્ફ્યુ હટાવું કે નહીં તે મામલે હવે જે રાજ્યની પોલીસ છે તે પોલીસ વડા જે છે તે નિર્ણય કરશે, પરંતુ હાલ તો જે પરિસ્થિતિ તેઓ તાગ મેળવવા માટે તમામ અધિકારીઓ જે છે તે કાફલા સાથે અમદાવાદના જે કોટ વિસ્તાર છે ત્યાં કહી શકાય કે ફ્લેગ માર્ચ કરી રહી છે ને સ્થિતિનો જાયજો મેળવી રહી છે। એટલે કે હવે જ્યારે લોકડાઉન છે અને કર્ફ્યુ જે કોટ વિસ્તારમાં લગાવવામાં આવે છે હોટસ્પોટ વિસ્તારમાં, ત્યાં માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જે કેસો જોવા મળી રહ્યા છે તેને જોઈને પોલીસ દ્વારા જાયજો મેળવી અને આગામી સમયમાં જે આવતીકાલે કર્ફ્યુ પૂર્ણ થયું છે તેને વધારવામાં આવી શકે છે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।